નમસ્તે માસ્ટરજી. પપ્પા. હા બેટા. બધા લોકો તમને નમસ્તે કેમ કરી રહ્યા છે? તમે હેડમાસ્ટર છો એટલા માટે. એવું નથી બેટા, બધા લોકો તો નમસ્કાર આપણા સંસ્કાર અને નૈતિકતાને કરે છે. સાહસી ભલે કોઈ દુશ્મન હોય, ક્ષમા કરો એ દુશ્મન ને, સજા ન એને બિલકુલ દ્યો. ભૂલી જાઓ એ દુશ્મન ને, ક્ષમા ને તમે પાત્ર બનો. મોટી થઈને તું શું બનીશ? હું એન્જિનિયર બનીશ માસ્ટરજી. હું ડોક્ટર બનીશ માસ્ટરજી. અમૃતા તું શું બનીશ બેટા? હું લોયર બનીશ માસ્ટરજી. કેમ બેટા? હું ભગવાનને કટઘરમાં ઉભા રાખીને એમને પૂછીશ કે મેં એવી તે શું ભૂલ કરી કે નાની એવી ઉંમરમાં મારી માને મારાથી છીનવી લીધી. અરે પોતાના પપ્પા થી શું શરમાવાનું બેટા, મમ્મી નથી તો હું જ નવડાવીશ ને તને. તમે જે સવારે કવિતા સંભળાવી હતી એનો અર્થ શું હતો? ભલે ગમે તેટલો ક્રૂર શત્રુ તમારા હાથમાં આવી જાય, પણ છતાંય તમારે એને કોઈ હાનિ ન પહોંચાડવી જોઈએ. એનાથી તમારા સંસ્કારોની ખબર પડે છે અને પછી બધા તમને પ્રેમ કરશે. બેટા તને આ તુલસી સાથે આટલો પ્રેમ કેમ છે? ખબર નહીં પપ્પા, પણ જ્યારે હું આની પાસે હોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હું મારી માની સાથે છું. નહીં નહીં, હું પેટાવીશ, હું પેટાવીશ. મમ્મી આપણી સાથે નથી એ માટે ચિંતા ન કરો પપ્પા, તમારી સાથે તમારી દીકરી છે ને. મજા આવે છે. આજો આજો આશું છે. મારું મારું જી આવી ગયા.